حق ممنون میرا حق ممنون میرا سید سجاد ہوں میں مومنین اکرام السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد للہ رب العالمین الصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین سید الاولین والآخرین سیدنا و نبینا ابی القاسم محمد وعلی اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین ولعنۃ اللہ علی اعدائہم اجمعین اما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم فإذا نفخ في الصور فلا أنساب بينهم يومئذ ولا يتساءلون صلى الله عليه محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد આજની આ મુબારક રાતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત વડે જમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ માશાઅલ્લાહ મુસલસલ ત્રણ રાતથી આપણે જશ્ન અને ખુશહાલી મનાવતા આવ્યા છીએ આજની રાતની મહેફિલની હું હમણાં શરૂઆત કરું એ પહેલા એક બે વાતો સૌ પ્રથમ તો હું શુક્રિયા અદા કરું છું જમાતનો કે આપણી માંગણીને સ્વીકાર કર્યા કે ભાઈ મારી મજલિસને લાસ્ટમાં રાખવા કરતા વચ્ચે લઈ આવો જેથી આપણે તૈયારી કરીને આવ્યા હોય 20 મિનિટ 25 મિનિટ અડધી કલાક મારે એને રેઝ્યુમે કરવું ને અહીંયા જ મારે એને ઓછું કરવું બહુ મને મહેનત પડે તમે મને કુરબાન કરી નાખો મારી તકરીર કુરબાન ના થવી જોઈએ એટલે આપણે આજે પહેલા તમારી ખિદમતમાં હાજર થયો છું અને ટાઈમના રિસ્પેક્ટ સાથે બીજી વાત એ કે હમણાં મુરબ્બી આપણે અકબરભાઈ વડીલ કહી ગયા કે ગ્રુપની અંદર મેં જે લખ્યું હતું એ ગેરસમજ હતી વાત એમ હતી કે આપણે મેરક્રોદી સ્વારના મદ્રેસાની છેલ્લી કલાકનો પ્રોફ હું છું તો આપણે આ પ્રોગ્રામ શરૂ કરવા પહેલા મેં બધાને ઈદે આપ્યું હતું કે આપણે એક કલાક છોકરાઓને બોલાવીએ અને એ લોકોને વિષય કરતા શીખવાડીએ અને બધાને આખી સિસ્ટમ આપણે સમજાવીએ હવે મેં જ બધાને બચ્ચાઓને બોલાવ્યા મેં જ આ ઓર્ગેનાઇઝેટરને બોલાવ્યા એ લોકો મને જ મેસી કીધા એટલે મેં એમને કીધું કે ના છેલ્લી કલાક જે છે ને એમાં મેં તમને બોલાવી મારો પ્રોગ્રામ હતો મેં વિતે કર્યા મારા ઇલમ છે એટલે હું મેરસી કરું છું બાકી બાબુલ ઇલમ વિશે મેં નથી કીધું કે આ મારો પ્રોગ્રામ છે બાબુલ ઇલમ એની ક્રેડિટ હું આપું છું અમારી જોશીલી ઇલમ પ્રેમી શેતાંદ્રે જમાતને કે આ શેતાંદ્રે જમાતનો પ્રોગ્રામ છે અને એ પણ યાદ રાખી અત્યારે હું શેતાંદ્રે જમાતનો એક ભાગ છું એ લોકોની ખિદમતમાં છું અને અલ્હમ્દુલિલ્લાહ આ જમાતને આપણે જે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ શાંત જમાત જોશીલી જમાત સાથો સાથ આપણી કીધા છે ઇલ્મ પ્રેમી જમાત ઇન્શાલ્લાહ સેરેમોની દો ક્લોઝર ની અંદર હું આ વાત ઉપર ઇશારો કરીશ આપણે મહેફિલ ની શરૂઆત કરીએ બાવાઝે બુલંદ સલવાત અહલે બૈત ના ઘરાનામાં ફરી પાછી ખુશીની રાત એવી ખુશહાલી કે ઇમામે હુસૈન અલેહિસ્સલામ પોતે જોતા હતા કે માવિયાએ પોતાના જમાનાની અંદર મૌલા અલીના ખિલાફ એટલી તબલીગાત કરવી શરૂ કરી કે મૌલા અલીના નામને પણ એ ખતમ કરવા ચાહતો હતો અલીની દુશ્મની એટલી હદ સુધી હતી કે મૌલા અલી ઉપર નૌઝુબિલ્લા લાનતાનનો એણે હુકમ આપ્યો
મૌલા અલીને અપશબ્દો કહેવાનો એને સિલસિલો શરૂ કર્યો અને એ ચાહતો હતો કે એવું બને કે અલીની દુશ્મનીમાં બાળકો જવાન થાય અને જવાનો બુઝુર્ગ થાય. એ ચાહતો હતો કે અલીના નામને ખતમ કરી નાખે. પણ ઇમામ હુસૈન આગળ વધીને કહે છે, લવ વુલિદા લી મિઅતુન લા અહબબતુ અન લા ઉસમ્મિયા અહદન ઇલ્લા અલિયા. ખુદા જો મને 100 દીકરા પણ અતા કરે તો હું ચાહીશ કે દરેકનું નામ અલી રાખીશ. સુબહાનલ્લાહ. ઇમામ ફકત કીધું નહીં, કરીને બતાવ્યું. ખુદાએ આપને 3 ફરજંદો અતા કર્યા, ઇમામે દરેકના નામ અલી રાખ્યા. એક અલી અકબર છે, એક અલી ઔસત છે અને એક અલી અસગર છે, જેમાંથી એક અલીની આજે વિલાદત મનાવવા આપણે જમા થયા. હિજરી સન 38 પાંચમી શાબાન આ તારીખ, ઈ તારીખ છે કે જ્યારે ઇમામ હુસૈનના ઘરે આ અલીનો જન્મ થયો. મૌલા અલી અલેહિસલામની હયાતી, મૌલા અલીની આગોશમાં આ બાળકને આપવામાં આવે છે. અલીના ઘરમાં અલીની વિલાદત થઈ, અલીની આગોશમાં એક બીજા અલી છે. આ હસ્તી ઈ છે. એક હદીસ આખી મારે બયાન નથી કરી, ફક્ત એના તરફ આપ લોકોનું ઝહેન વાળવા માંગુ છું. આપ લોકોના ધ્યાનમાં હશે, પહેલી રજબના આપણે પાંચમા ઇમામની વિલાદતની મહેફિલમાં ચોક્કસ આ હદીસ આપણે પડતા હોઈએ. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી કે રસૂલે ખુદાએ જાબિરની સાથે પાંચમા ઇમામને સલામ મોકલાવ્યા હતા. એ રિવાયતની અંદર આપણને મળે છે કે એક દિવસ ઇમામે હુસૈન રસૂલની આગોશમાં બેઠા હતા. ઇમામે હુસૈન બેઠા હતા, જાબિર આવે છે, રસૂલે ખુદા એમને અર્ઝ કરે છે, ફરમાવે છે, એ જાબિર, મારા આ દીકરા હુસૈનના ઘરે એક દીકરાનો જન્મ થશે જેનું નામ પણ અલી હશે. એના લકબ વિશે રસૂલે ખુદા બયાન કરે છે કે જ્યારે કયામતના દિવસે નિદા આપવામાં આવશે કે અઈના ઝૈનુલ આબિદીન, ત્યારે હુસૈનનો આ દીકરો અલી આગળ વધીને ઊભો થશે. એ જાબિર, તું એની સાથે મુલાકાત કરીશ, એના દીકરા મોહમ્મદ બાકીર સાથે મુલાકાત કરીશ, જ્યારે તું એમની સાથે મળે તો મારા સલામ એમના સુધી પહોંચાડજે. ચોથા ઇમામ ઈ છે કે જેમનું નામ પણ જાબિર ને રસૂલે બયાન કર્યું, એમનો લકબ પણ આપે બયાન કર્યું, ઝૈનુલ આબિદીન. વાહ. ઇબાદત કરવા વાળાઓની ઝીનત, ઇબાદત કરવા વાળાઓની શોભા, ઈ છે ઝૈનુલ આબિદીન. સૈયદુસ સાજદીન, સજદા કરવા વાળાઓના સરદાર. આપની ઇબાદત ઉપર પણ ઇશારો કરતો જાઓ ને મારી વાતને આગળ વધારો. ચોથા ઇમામની જિંદગીની અંદર એટલી હદે ઇબાદત આપણને દેખાતી, હું શું બયાન કરું આપણે ચોથા ઇમામની ઇબાદતને. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકીર અલેહિસ્સલામ, પાંચમા ઇમામની જબાનથી સાંભળીએ કે ચોથા ઇમામની ઇબાદત કેવી હતી. પાંચમા ઇમામ ફરમાવે છે, આ આખી રિવાયત છે કે જેને હું ઝડપથી બયાન કરું છું. મૌલા ફરમાવે છે કે ચોથા ઇમામને ખુદાએ એક બાગ આપ્યો હતો. એ બાગની અંદર 500 દરખત હતા. ઇમામ દરરોજ દરેક દરખતની નીચે 2 રકાત નમાઝ પડતા, 1000 રકાત નમાઝ દિવસ રાતની અંદર ઇમામ અદા કરતા. ઇમામ જ્યારે નમાઝ માટે ઊભા થતા ત્યારે એમના ચહેરાનો રંગ બદલી જતો, એમનું બદન ધ્રુજવા લાગતું. નમાઝમાં એટલું ધ્યાન આપતા, એટલું હુઝુરે કલ્બ રાખતા કે ક્યારેક નમાઝની દરમિયાન અબા એમની દોષ પરથી પડી જતી ઇમામને અહેસાસ પણ ન થતો. જ્યારે ઇમામથી પૂછવામાં આવતું કે મૌલા નમાઝના સમયે તમારી આવી હાલત કેમ છે, ચોથા ઇમામ જવાબમાં કહે છે કે કેમ ના હોય, તમે શું જાણો છો કે કયા પરવરદિગારની સામે હું ઊભો છું, કયા ખાલિકની સામે હું ઇબાદત કરી રહ્યો છું. ઇમામ એવી રીતના ઊભા રહેતા જાણે એક અઝીમ બાદશાહની સામે એક ઝલીલ ગુલામ ઊભો હોય. અસહાબ લોકો જોઈને કહે છે, મૌલા તમારી નમાઝનો આ આલમ હોય તો પછી અમારી નમાઝનો અમારે શું વિચાર કરવો, અમારી નમાઝની તો શું હકીકત. ઇમામ આપણને માયુસ નથી થવા દેતા. ક્યાં ચોથા ઇમામની ઇબાદત અને ક્યાં આપણી તૂટી ફૂટેલી ઇબાદત.
એમનું તવજ્જો હુઝુરે કલ્બ એટલી હદ સુધી હતું ઇમામની અબા પડી જાતી ખબર ના પડતી જ્યારે આપણે નમાઝમાં મેસેજ આવે છે તો એ ધ્યાન મોબાઈલ તરફ હોય ક્યાં ઇમામની ઇબાદત અને ક્યાં આપણી ઇબાદત અસહાબ માયુસ થઈને કહેવા લાગ્યા મૌલા તમારી ઇબાદત જોઈને અમારી ઇબાદત તો એની સામે કંઈ નથી ઇમામ જવાબમાં કહે છે તમે માયુસ ના થાઓ બલકે વાજિબાતની સાથે નાફિલા પણ પડો મુસ્તહબ નમાઝ પણ અદા કરો જે વાજિબમાં રહેલી તમારી ખામીઓની ખોટને પૂરી આપશે એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ ઇમામ ઈ હતા કે જેમના સજદાનો આલમ ઈ હતો જો જે સજદો કરતો હોય ને અરબીમાં એને કહેવાય સાજિદ સજદો કરનાર પણ સજ્જાદ એને કહેવાય કે જે વધારે સજદા કરતો હોય અને ઇમામ ફકત સજ્જાદ નથી સૈયદુ સાજદીન છે સજદા કરનારાઓના પણ સરદાર ઇમામના સજદાનો આલમ શું હતો મસાઇબની રિવાયતમાં તો આપણે સાંભળ્યા છીએ કે શબે આશૂરના બધા શહદાની સાથે ચોથા ઇમામે પણ ઇબાદત કરી શામે ગરીબામાં પણ ચોથા ઇમામનો સજદો મશહૂર છે રાવીનું નામ છે યુસુફ ઇબ્ન અસબાજ પોતે બયાન કરે છે કે છે મારા બાબા એક રાતના મસ્જિદે ગયા અડધી રાતનો સમય હતો મસ્જિદમાં દાખલ થયા અંધારું હતું બિલકુલ કોઈ ચિરાગ નહોતું જાણવા મળ્યું કે કોઈ જવાન છે જે સજદાની હાલતમાં છે સજદાની અંદર કંઈક પડી રહ્યો છે કાન લગાવીને સાંભળ્યું કે આ શું પડે છે એ જવાન સજદામાં કહેતો હતો કે સજદા વજહી મુતઅફ્ફિરમ બિલ તુરાબ લિખાલિકી વહુવા અહલુન લા સજદામાં કહે છે કે મારી પેશાની ખાક ઉપર રાખીને હું સજદો કરું છું મારા પરવરદિગાર માટે અને બેશક સજદાને લાયક મારો મહબૂબ છે અડધી રાતથી લઈને સવાર સુધી મેં જોયું સજદામાં આ જવાન અલ્લાહની ઇબાદત કરતો હતો સવારના જ્યારે મેં જોયું અંજવાળું થયું ઉજાસ થયો એમના ચહેરાને જોયું બીજું કોઈ નહીં આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલહી સલામ હતા ઇમામને પૂછે છે કે મૌલા તમે શા માટે આટલા રડો છો શા માટે આટલી ઇબાદત કરો છો શા માટે આટલા સજદા કરો છો ત્યારે ઇમામ જવાબની અંદર રસૂલની હદીસ બયાન કરે છે એ જે રસૂલે ખુદાએ ફરમાયું કે કયામતના દિવસે દરેક આંખો રડતી હશે સિવાય એ આંખ કે જે અલ્લાહના ખૌફથી રડી હોય સિવાય એ આંખ કે જે રાહે ખુદામાં શહીદ થઈ હોય સિવાય એ આંખ કે જે અલ્લાહના ડરથી હરામ ચીજોથી બચી હોય સિવાય એ આંખ કે જે અલ્લાહની ઇબાદતમાં જાગી હોય આ આંખમાં આંસુ નહીં હોય ઇમામની ઇબાદતો જોઈને રાવીઓ અજબ થાતા અસહાબ લોકો અજબ થાતા ને ઇમામથી સવાલ કરતા કે મૌલા આટલી હદે તમારી ઇબાદત છેલ્લી એક વાત બયાન કરીને મારી વાતને હું પૂરી કરવાની કોશિશ કરું ઇમામની ઇબાદત અને ઇબાદત કરવાની પાછળ પણ ફિલોસોફી શા માટે ઇમામ આટલી ઇબાદત કરે છે જો કે તેઓ તો માસૂમ હસ્તી છે ઘણી વખત ઇમામો પોતાના કામ થકી આપણને અમલી તાલીમ આપવા માંગતા હોય આપણે ક્યારેક થોડીક ઇબાદતો કરીને રાજી થઈ જઈએ કે બસ જન્નત કમાવી લીધી હવે તો આપણે જન્નતે આપણે નહીં જાશું તો બીજું કોણ જાશે જન્નતમાં ના ઇમામ આટલી ઇબાદતો કરીને કેવા વિચાર રાખે છે જ્યારે આપણી ઇબાદતોને જોઈને આપણે શું વિચારવાનું છે એ વાત ઇમામ રાખે છે રાવીનું નામ છે તાઉસે યમાની કહે છે કે હું મસ્જિદુલ હરામમાં ગયો ખાને કાબાની બાજુમાં જ્યાં હિજરે ઇસ્માઈલ છે જે ગોળાકાર છે અડધું ત્યાં એક પરનાળું છે પરનાળાને શું કહેવાય ગુજરાતી ફ્રેન્ચીમાં કે વરસાદનું પાણી ત્યાંથી પડતું હોય એ પરનાળા નીચે મેં જોયું કે એક જવાન એટલી ઇબાદત કરે છે એટલા ખુદા પાસે હાથ ઉઠાવીને માંગણી કરે છે રડતા રડતા દુઆઓ કરે છે જ્યારે એમની દુઆ અને ઇબાદતોને મેં જોઈ જ્યારે એમની ઇબાદત પૂરી થઈ ત્યારે હું એમની પાસે ગયો જોયું કે આપણા ચોથા ઇમામ છે સવાલ કર્યો મૌલા આટલી હદે ઇબાદત
આટલું ગિરિયા આટલી બધી દુઆ ચોથા ઇમામને તસલ્લી આપતા રાવી કહે છે કે મૌલા તમે આટલી બધી શા માટે ઇબાદત કરો છો જ્યારે કે તમારી પાસે ત્રણ જાતના શરફ છે તમે ફરઝંદે રસૂલ છો તમે રસૂલની ઓલાદ છો બેશક તમે જન્નતી છો તમારી નજાત બાકી છે બીજું રસૂલે ખુદા ચોક્કસ તમારી શફાત ફરમાવશે એમની શફાત તમારા હકમાં બાકી છે અને ત્રીજું બહરહાલ ખુદાની રહેમત પણ વિશાળ છે એ પણ ગફુરુર રહીમ છે આટલી બધી ઇબાદત ઇમામ આ રાવીને જવાબ આપે છે ઘણી વાર હોય ને રાવી લોકો પણ ઇમામને નસીહત કરતા હોય ઇમામને ભલામણ કરતા હોય પોતાના હદથી આગળ વધી જતા હોય લિમિટમાં રહેવું જોઈએ ભાઈ આપણી હદ કંઈક બીજી છે ક્યારેક ઇન્સાનને હદ ભૂલાઈ જાય આગળ વધી જાય જે પાસે કરી નાખે મરજે તકલીફ સુધી પહોંચી જાય એમને આમ કરવું જોઈએ ભાઈ તારે કેમ કરવું જોઈએ ને એ સમજવાની જરૂર છે રાવી આવીને કહે છે મૌલા તમારી નજાત બાકી તમે ફરઝંદે રસૂલ તમે તમારા હકમાં રસૂલે ખુદા શફાત કરશે અલ્લાહની રહેમત એટલી વિશાળ છે ચોથા ઇમામ જવાબમાં કહે છે આ જ આયત કે જેને મેં શરૂઆતમાં તિલાવત કરી સૂરે મુમિનૂનની 101મી આયત મૌલા ફરમાવે છે ફઈઝા નુફિખા ફિસ્સૂર ફલા અનસાબ બૈનહુમ યૌમઇઝ વલા યતસાઅલૂન જ્યારે કયામતના દિવસે સૂર ફૂંકવામાં આવશે ત્યારે બધી જાતના સંબંધો પૂરા થઈ જશે હવે બાપ દીકરો ભાઈ ભાઈ કોઈ પણ જાતના પામીને ખાનદાન કઈ બાકી નહીં રહે કોઈ એક બીજાની મદદ નહીં કરી શકે તું મને કહે છે હું ફરઝંદે રસૂલ છું કયામતના દિવસે શું થશે કુરાન તો આમ કહે છે ત્યારબાદ રસૂલે ખુદા મારી શફાત ફરમાવશે શફાઅતના બારામાં સૂરે અંબિયાની 28મી આયતમાં ખુદાવંદ આલમ કહે છે વલા યશફઉન ઇલ્લા લિમન ઇરતબા રસૂલ એની જ શફાઅત કરશે જેનાથી ખુદા રાજી હોય મને ખબર નથી મારાથી ખુદા રાજી છે કે નહીં ઇમામ આ રીતના વિચાર રાખતા હોય આપણને શીખાડવા માટે તો આપણે આપણું શું વિચારવું જોઈએ તું એમ કહે છે કે ખુદાની રહેમત વિશાળ છે જાણે છે એ ખુદાની રહેમત કોના શામિલે હાલ થશે કુરાનમાં ખુદાવંદ આલમ કહે છે સૂરે આરાફની 56મી આયતમાં ઇન્ન રહમતલ્લાહ કરીબુમ મિનલ મુહસિનીન અલ્લાહની રહેમત ઇહસાન કરવા વાળાઓની નજદીક છે મને ખબર નથી મારી ગણતરી ઇહસાન કરવા વાળાઓમાં થાય છે કે નથી થતી આટલી ઇબાદત બાદ આપણે શું સમજવું એનો દર્સ આપણા ચોથા ઇમામ આપે છે અઝીઝો દુનિયા વાળાઓએ ચોથા ઇમામને ઈ હાલતમાં જોયા કે ચોથા ઇમામ બીમાર હતા ચોથા ઇમામ કૈદી હતા ચોથા ઇમામની ઇમામતની શરૂઆત થઈ અસરે આશુરના ચોથા ઇમામની ઇમામતના શરૂઆતના દિવસો અને મહિનાઓ અસારત અને કૈદ ખાનાની અંદર પસાર થયા ચોથા ઇમામની ઇમામતના શરૂઆતના વર્ષો યઝીદની ખિલાફતમાં અને એ ઝાલિમ બાદશાહોની ખિલાફતમાં હતા એમ છતાં પણ દરેક સંજોગોની અંદર ઇમામ એ હોય છે જે ઇમામતની જવાબદારીને બરાબર અદા કરી જાય છે ઇમામની જિમ્મેદારી અદા કરવાથી કોઈને અટકાવી શકતું નથી આ ઇમામ તો એ છે ને લોકો એમના હાથમાં હથકડી પહેરાવી શકે ઇમામના વિચારો ઇમામના કામો ઇમામની તબલીગ ઇમામના ઇલ્મને કોઈ હથકડી નથી પહેરાવી શકતું ઇમામ એ છે કે જે કૈદી બની અને દીનની આઝાદી માટે આગળ વધે છે સજદો સે જિસને દહેર કો આબાદ કર દિયા વાહ વાહ સજદો સે જિસને દહેર કો આબાદ કર દિયા ખાલિક ને ઉસકો સૈયદ સજ્જાદ કર દિયા એક બેકસો ગરીબ કા એજાઝ દેખિયે એક બેકસો ગરીબ કા એજાઝ દેખિયે બેડી પહેન કે દીન કો આઝાદ કર આરે હૈદરી અંતમાં ખુદાની બારગાહમાં આપણે બીમારે કરબલા સૈયદુ સાજદીનના સદકામાં દુઆ માંગીએ એ પહેલા વિનંતી છે
મડાગાસ્કર ના મુમિનિન ની સલામતી માટે એમની જાન માલ ઇજ્જત આબરૂ આલ ઔલાદ ઘર દુકાન ની હિફાઝત માટે આપણે ત્રણ વખત અમ્મયો જીબુલ પડીને દુઆ કરીએ. બિસ્મિલ્લાહ ઇસ્લામી દેશોમાં ખાસ કરીને સિરિયા ઇરાકમાં અમનો અમાન કાયમ ફરમા. પરવરદિગારા ખાસ કરીને મડાગાસ્કર ના તમામ મુમિનિન મુમિનાત ની જાન માલ ઇજ્જત આબરૂ આલ ઔલાદ માલ ઘર દુકાન ની હિફાઝત ફરમા. ખુદાયા અમોને પણ દરેક આફત બલા પરેશાનીઓ થી મહેફૂઝ રાખ. અમારી નેક હાજાત ને પૂરી ફરમા. માહે શાબાન ની તમામ ખુશહાલી તમામ મુબારક રાતો થી વધુમાં વધુ ફાયદો ઉપાડવાની અમોને નેક તૌફીક અતા કર. અહલે બૈત ના ઇલ્મ હાસિલ કરવા એના પર અમલ કરવાની બોલનાર સાંભળનાર બધાને નેક તૌફીક અતા ફરમા. સમાના ના ઇમામ ના ઝુહુર માં તાજીલ ફરમા. અમારું શુમા જેનો અવાજ જન્નતુલ બકીમાં ચોથા ઇમામના મઝાર સુધી પહોંચે. બાબા સે બુલંદ સલવાત.